ઉપન્યાસ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિને હવે જ્યારે થોડા જ દિવસો બાકી છે ત્યારે નવરાત્રિની તૈયારીઓમાં ગરબા આયોજકો લાગી ચૂક્યા છે. વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા માં શક્તિ ગરબા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા સાર્વજનિક ગરબા મહોત્સવ ઓમ સાઈ યુવક મંડળ તેમજ રાજેશભાઈ આયરેના સહયોગથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ ગરબા મહોત્સવ અંતર્ગત તૈયારીઓ શરૂ કરવા પૂર્વ આજે ભૂમિપૂજન અને માતાજીની ધ્વજાનું પૂજન સંપન્ન કરવામાં આવ્યું. ત્યારે માતાજીની આરાધના માટે વિસ્તારના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ પૂજન કર્યું. માં શક્તિ ગરબા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા સાર્વજનિક ગરબા મહોત્સવ ઓમ સાઈ યુવક મંડળના પ્રમુખ ગોપાલ સોરઠિયા, સંજય ખેર, નિલેશ પટેલ પૂજા કરી, જે વેડાએ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ વિસ્તારના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યા. યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે ગણેશજી અને માતાજીનું પૂજન કર્યું. ત્યારબાદ સૌ લોકોએ સાથે આરતી કરીને ધ્વજની પૂજાવિધિ સંપન્ન કરી. બોલવાણી અંબે, જય જય અંબે ના જય ઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું. સ્વસ્તિ સ્વામી કલ્યાણપતિનાયકં પ્રિયાણીયં ત્વાં ચ સ્વસ્તિ ભવંતુ. માં શક્તિ ગરબા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત સાર્વજનિક ગરબા મહોત્સવમાં આ વખતે ભૂમિપૂજનનું કાર્ય કરવામાં આવ્યું છે. સાથે વિસ્તારના અગ્રણી એવા અમારા ગોપાલભાઈ, સંજય દાદા, નિલેશભાઈ અને તમામ સાયનાથનું ગ્રુપ આ ગરબાની પાછળ જોડાયેલું હોય છે. આ ગરબા એક એવા ગરબા હોય છે કે જેની અંદર હાઉસિંગ બોર્ડમાં આવેલા તમામ લોકો આ ગરબાની અંદર ગરબા રમતા હોય છે. આ ગરબા તદ્દન નિઃશુલ્ક હોય છે કે જેની અંદર કોઈપણ રીતના પાસ કે કશું પણ સિસ્ટમ નથી હોતી. ઇનામી ડ્રો અહીંયા કરવામાં આવે છે. જે પણ ગરબા સારું રમતું હોય, જે ગરબા કરી શકતું હોય, નાના બાળકથી લઈને મોટા વડીલો સુધીના આ તમામ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. આ અમૃતનગર ખાતે આ વ્રજભૂમિના જે કોમન પ્લોટની અંદર આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજેશભાઈ આયરે દ્વારા છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધારે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેથી ઘરની દીકરી ઘર પાસે જ ગરબા રમી શકે, ઘરના વડીલો ઘર પાસે ગરબા રમી શકે. આ એક જ માત્ર ધ્યેયની સાથે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને તમામ અમારા અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, મયુર પાર્ક તેમજ તમામ હાઉસિંગ બોર્ડના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ને આ વર્ષે પણ ફરીથી સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ આયરે દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવવાનું છે અને આજના દિવસે તેનું ભૂમિપૂજન થયું છે. વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9માં આજે અમે ઘણા વર્ષોથી અહીંયા નવરાત્રિનું આયોજન કરીએ છીએ. આજે પણ સરસ મજાનું આયોજન નિમિત્તે
અમે આ ભૂમિપૂજનનું આયોજન કરેલ છે. વોર્ડ નંબર 9માં સમતા વિસ્તારમાં સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત સાર્વજનિક ગરબા મહોત્સવમાં આજે અમે આ ગરબાનું આયોજન કરેલ હતું. એમાં અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ આહિરે તેમજ રાજેશભાઈ આહિરે થકી આ ગરબા અમે આયોજન કરીએ છીએ. એમ જ અમારું હોમ સહયોગ મંડળમાં જેમ કે સંજયભાઈ ખેરે, નિલેશભાઈ પટેલ, ભોલાભાઈ અને બીટુભાઈ અને અમારું હોમ સહાયક યુવક મંડળ તેમજ સમગ્ર વિસ્તારના યુવાનો દ્વારા આ આયોજિત ગરબા, જેમ કે આ બધી સોસાયટીઓમાં આ ગ્રાઉન્ડ એવું છે કે 20-25 સોસાયટી કવર કરી લે છે અને બધા સોસાયટીનું આ સેન્ટર છે, એટલે કોઈપણ મા બાપની દીકરી અહીંયા રમવા આવતી હોય દીકરી તો 5 મિનિટમાં અહીંયા રમવા આવી જાય અને ગરબા પૂરા થાય એટલે 5 જ મિનિટમાં પોતાની ઘરે જતી રહે. અને અમારા યુવાનો હંમેશા અહીં ખડે પગે હાજર હોય છે અને સરસ મજાનું આયોજન કરીએ છીએ. ઘરની દીકરી ઘર આંગણે રમે એ રીતનું આયોજન છે. તેમજ અમારા વિસ્તારના ફરી એકવાર રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર, તેમજ શ્રીરંગભાઈનો ખૂબ ખૂબ આભાર, તેમજ પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન અને હેમલતાબેન એમનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર હોય છે. એ બદલ ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ. જય માતાજી, જય મા અંબે.